વલસાડાના વરેલી ખાતે એકાએક યુવાનની તબિયત લથરી જતા તેણે અગમચેતીના ભાગરૂપે કડોદરા પ્રાથમિક કેન્દ્રની મુલાકાત લઈ કોરોના ટેસ્ટ માટેના સેમ્પલ આપ્યા હતા, જેનો રિપોર્ટ રવિવારના રોજ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગે મહુવા ખાતેની કોવિડ-19 હોસ્પિટલમાં તેને મોકલી આપ્યો હતો. પલસાણાના વરેલી ખાતે વ્રજધામ સોસાયટીમાં રહેતા 33 વર્ષીય શૈલેષભાઈ જાદવ પોતાના પરિવાર સાથે રહી વરેલી ગાર્ડનમાં નોકરી કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. લોકડાઉનને કારણે તેઓ પોતાના ઘરે જ હતા, જે દરમિયાન શનિવારના રોજ એકાએક તબિયત લથડતા તેઓને કડોદરા ખાતે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર જઈ ડોક્ટર અરવિંદભાઈ અસ્થમાનાઓને મળી પોતાની તકલીફ અંગે જણાવ્યું હતું. ડોક્ટરને શૈલેષભાઈમાં કોરોનાના લક્ષણ દેખાતા તેમણે સેમ્પલ લઈ સુરત સિવિલ ખાતે ટેસ્ટ માટે મોકલી આપ્યા હતા, જેનો રિપોર્ટ રવિવારના રોજ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ શૈલેષભાઈને મહુવા ખાતે માલિબા કેમ્પસમાં આવેલ કોવિડ-19 હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગે શૈલેષભાઈના પરિવારના 5 સભ્યોને હોમ ક્વોરન્ટાઇન હેઠળ રાખી આજુબાજુના વિસ્તારમાં સર્વે કરી 42 ઘરના 86 લોકોને માસ ક્વોરન્ટાઇન તેમજ 476 ઘરના 1358 લોકોને કલસ્ટર ક્વોરન્ટાઇન અને 488 ઘરના 1470 લોકોને બફર એરિયામાં મૂકી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યાં જ બીજી તરફ જાણે પલસાણા તાલુકાનું વરેલી ગામ ક્યાંક ને ક્યાંક તાલુકામાં હોટસ્પોટ બનવા જઈ રહ્યું છે એવું લાગી રહ્યું છે. હજુ પણ સ્થાનિક તંત્ર ઉદાસીનતા દાખવી રહ્યું છે તેવું દેખાઈ રહ્યું છે. ત્યાં જ તાલુકામાં ટોટલ 20 જેટલા કેસ થવા પામ્યા છે, જેમાંથી વરેલીમાં જ 17 જેટલા કોરોનાના કેસ થવા પામ્યા છે. સુરત જિલ્લામાં 90 પણ વધુ કેસ થઈ ગયા છે, જેમાં રાહતના સમાચાર છે પલસાણા તાલુકા માટે અને એ છે કે તાલુકામાં આવેલ કોરોના પોઝિટિવ કેસમાંથી 15 જેટલા કોરોના દર્દી સારા થઈ હોસ્પિટલમાંથી રજા લઈ ચૂક્યા છે. રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ.